આ છે હેવાન. જી હા, આ હેવાન છે, શેતાન છે, અને તમે એનાથી નીચા શબ્દો આ હેવાન માટે જેટલા ઉપયોગ કરશો એટલા ઓછા લાગશે, કારણ કે એણે ગુના જકાની કેવો કર્યો છે કે તમને આનું મોઢું જોતા જ ગુસ્સો આવી જાય. આ હેવાનનું નામ છે અખ્તર રઝા મનિયાર. દર રઝા સુરતના મૌલવી સ્ટ્રીટ સગરામપુરા ખાતે રહે છે અને શાળામાં સ્કૂલ ઓટો ચાલક તરીકે કામ કરતો હતો, જ્યાં તેની ફરજ પોતાની રિક્ષામાં આવતા બાળકોને સહી સલામત શાળાએ અને શાળાએથી ઘરે લઈ જવાના હોય છે. એમાં નાની બાળકીઓનો પણ સમાવેશ થતો હોય છે. પણ આ હેવાન એની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવવાના બદલે ગંભીર અને શરમજનક ગુનો આચરતો હતો. જી હા, અખ્તર રઝા છેલ્લા 3 મહિનાથી પોતાની રિક્ષામાં શાળાએ જતી 11 વર્ષની માસૂમ વિદ્યાર્થિનીને એના ઘરેથી શાળાએ લઈ જવા માટે બેસાડતો હતો. પણ ત્યાંથી તે રસ્તામાં એક જગ્યાએ રિક્ષા ઊભી રાખી બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. પણ તેની આ હેવાનિયત પર એક જાગૃત મહિલા નજર રાખી રહી હતી અને તેણે આ હેવાન અખ્તર રઝાના કૃત્યના પુરાવા રાખવા તેના બાળકી સાથે દુષ્કર્મના વિડીયો બનાવી લીધા અને બાળકીની માતાને જાણ કરતા તેઓએ સુરતના અઠવા પોલીસમાં જાણ કરતા. અઠવા પોલીસ ઇન્સ્પેક્ટરના પીઆઈ દશરથ રબારી અને એની ટીમ આ હેવાનના ઘરે ધસી જ તેને દબોચી કાઢ્યો હતો. હાલ આ ગુનાના સંદર્ભે અથવા પોલીસે આરોપી અખ્તર રઝા મનિયાર પર ઇન્ડિયન પિનલ કોડની કલમ 354 એ આઈ, 354 બી, 375 બી, સી, 376, 376 બે એફ, 376 બે જે, 376 બે એન, 376 ત્રણ, 376 એ બી, 506 બે તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટસ અને 2012ની કલમ 3 બી સી 4-5 એલ એમ 6-7-8-9 એલ 9 એમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ ખુદ અથવા પોલીસ ઇન્સ્પેક્ટર દશરથ રબારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ તો આ એક જાગૃત મહિલાના વિડીયો બનાવવાથી હેવાન શેતાન અખ્તર રઝા મણિયારનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે, પણ આ પહેલા 10 વર્ષ પહેલા પણ તેના પર આ જ રીતે કોઈ બાળકીની છેડતીની ફરિયાદ થઈ હોવાની પણ ચર્ચા છે અને આ વ્યક્તિ આ પ્રકારની જ માનસિકતા ધરાવતા હોવાથી પોલીસ વિવિધ પાસાઓ તપાસી આ ગુનેગારની ઝણવટભરી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ જાગૃત મહિલા અને પોલીસ તો પોતાનું કામ કરી આ ગુનેગાર સામે કાર્યવાહી કરશે, પણ આ કિસ્સો દરેક માતા પિતા માટે અલાર્મ સિસ્ટમ છે જે પોતાની બાળકીઓને રિક્ષા ચાલક કે અન્ય કોઈ અન્ય ઇસમના ભરોસે સોંપી શાળા ટ્યુશન કે અન્ય એક્ટિવિટી માટે મોકલે છે ત્યારે બાળકની દરેક બાબતની નિયમિત એક મિત્ર તરીકે પૂછતા જ તેમજ ગુડ ટચ બે ટચનું જ્ઞાન આપવું જરૂરી છે. સાથે જ આવા દરેક ઇસમો સામે પણ નજર રાખવાની જરૂર છે કે જે આસપાસ રહીને આવા નાના બાળકો સાથે ગંદુ દુષ્કૃત્ય કરી શકે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.